જીવન એક ખેલ, અનુવાદક કુંદનિકા કાપડિયા. શબ્દની શક્તિ. જે માણસ શબ્દની શક્તિને ઓળખે છે તે વાતચીતમાં ઘણો સાવધ રહે છે. પોતાના ઉચ્ચારેલા શબ્દો વડે માણસ સતત પોતાને માટે નિયમો બનાવતો રહે છે. હું એક માણસને ઓળખું છું, તે હંમેશા કહેતો, હું જેવો સ્ટોપ પર પહોંચું કે હંમેશા બસ ઉપડી જ ગઈ હોય છે. એની દીકરી કહેતી, મેં કોઈ દિવસ બસ ગુમાવી નથી, જેવી હું સ્ટોપ પર પહોંચું કે બસ આવી જ હોય છે. આવું વર્ષો સુધી ચાલેલું. એ બંનેએ પોતાના જુદા નિયમો બનાવેલા, એકે નિષ્ફળતાનો, બીજાએ સફળતાનો. અંધશ્રદ્ધા કે વહેમ પાછળ આ જ માણસ કામ કરતું હોય છે. લોકો કેટલીક વસ્તુને સુકન્યા ને બીજી વસ્તુઓને અપસુકન્યા લેખતા હોય છે, પણ ખરી રીતે તો દરેક વસ્તુ પાછળ ભગવાનની શક્તિ જ આવી રહેલી હોય છે, અને તેથી કોઈ વસ્તુ અપસુકન્યા નથી, કશું જ અનિષ્ટ નથી. મારી એક મિત્રને નિસરણી હેઠળથી ચાલતા ખૂબ ડર લાગતો. મેં તેને કહ્યું, તું ભય પામે છે એનો અર્થ એ છે કે તું બે સત્તામાં માને છે, શુભની અને અશુભની. પણ પરમાત્મા એક જ છે, તે શુભ છે. માણસ પોતે પોતાના ખ્યાલથી અશુભ ઊભું કરે છે. અશુભની પોતાની કોઈ શક્તિ નથી તેવું તું માનતી હો તો નિસરણી હેઠળથી ચાલી જો. ત્યાર પછી તરતમાં તેને બેંકમાં જવાનું થયું. સેફ ડિપોઝિટ વોલ્ટમાં તેને પોતાનું ખાતું ઉઘાડવું હતું, પણ વચ્ચે નિસરણી મૂકેલી હતી. તે ભયથી પાછળ રહી ગઈ ને બહાર નીકળી આવી. રસ્તા પર ચાલતા તેને મારા શબ્દો યાદ આવ્યા અને તે પાછી ગઈ. તેણે નિસરણી હેઠળથી જવાનો નિશ્ચય કર્યો. આ તેના માટે એક મોટી ક્ષણ હતી, કારણ કે આખી જિંદગી તે આ ભયમાં પકડાયેલી હતી. તે પોતાના ખાના તરફ જવા આગળ વધી અને આશ્ચર્ય, નિશાની ત્યાં હતી જ નહીં. આવું ઘણી વાર બને છે. માણસને જેનો ભય લાગે તે કરવાનું તે નક્કી કરે તો પછી તે બાબત ત્યાં રહેતી જ નથી. આ અવિરોધનો નિયમ છે જેને બહુ ઓછા લોકો સમજે છે. ભયની સ્થિતિનો નિર્ભયતાથી સામનો કરો, અને સામનો કરવા માટે પરિસ્થિતિ રહેતી જ નથી. પોતાના જ વજનથી તે તૂટી પડે છે. ઉપરના કિસ્સાનો ખુલાસો એ છે કે ભયને કારણે એ સ્ત્રીના માર્ગ પર નિસરણી આકર્ષાઈ હતી. નિર્ભયતાએ એને હટાવી દીધી. આમ ન દેખાતા પરિબળો માણસની જાણ બહાર કામ કરતા હોય છે. શબ્દોની આંદોલનાત્મક શક્તિને લીધે માણસ જે કોઈ શબ્દબદ્ધ કરે તે તેના ભણી આકર્ષાઈ આવે છે. માણસ એકવાર શબ્દની શક્તિને સમજે પછી તે શબ્દો વિશે અસાવધ રહી શકતો નથી. મારી એક મિત્ર ઘણીવાર ફોન પર કહે છે, તું આવ તો આપણે ગપ્પા મારીશું. આ ગપ્પા એટલે 500 થી 1000 વિનાશક શબ્દોનો એક કલાક, જેમાં દુઃખ, રોદણા, માંદગીની જ વાતો મુખ્યત્વે હોય છે. એક જૂની કહેવત છે કે માણસે પોતાના શબ્દો 3 હેતુઓ માટે વાપરવા જોઈએ, સાજા કરવા, આશીર્વાદ આપવા અથવા સમૃદ્ધ થવા. તે કોઈનું ખરાબ નસીબ ઈચ્છે તો પોતાના માટે જ ખરાબ નસીબ નોતરે છે. સફળતા ઈચ્છે તો પોતાની સફળતા ભણી આગળ વધે છે. સ્પષ્ટ દર્શન અને ઉચ્ચારિત શબ્દો વડે શરીરનું કાયાકલ્પ કરી શકે છે અને રોગ સંપૂર્ણપણે ભૂસાઈ જાય છે. શરીરને સાજું કરવા માટે મનને સાજું કરવું જોઈએ. આ મન એટલે અર્ધજાગ્રત ચિંતા, જેને ખોટા વિચારોથી સદા બચાવતા રહેવું જોઈએ. બધી માંદગી અને દુઃખ પ્રેમના નિયમનો ભંગ કરવામાંથી આવે છે, એમ કહીએ તો ખોટું નથી. રંગભૂમિ પર કામ કરતી એક સફળ અભિનેત્રીને તેના જૂથના એક દ્વેષી માણસને લીધે કામમાંથી રજા મળી. તેનું મન એ માણસ પ્રત્યે ગુસ્સાને ધિક્કારથી ભરાઈ ગયું, પણ તેણે કહ્યું, ઓ ભગવાન, એ માણસને હું ધિક્કારવા લાગું એવું ન થવા દેતો. કલાકો સુધી એકાંતમાં તેણે આ ભાવ ઘૂંટ્યો. તેના હૃદયમાં એ માણસ પ્રત્યે, પોતાની જાત પ્રત્યે, દુનિયા પ્રત્યે શાંતિનો ભાવ પથરાયો, અને ત્રીજા દિવસે તો તેને ઘણા દિવસથી પીડાતા ત્વચા રોગનો પણ અંત આવ્યો. સતત ટીકા કરવાથી રુમેટિઝમ સંધિવા થાય છે.
અસમાધિ ટીકા ભર્યા વિચારો લોહીમાં અકુદરતી દ્રવ્યો જમા કરે છે, સાંધાઓમાં સ્થિર થઈ રહે છે. ઈર્ષા, ધિક્કાર, ક્ષમાનો અભાવ, ભય, વિવિધ રોગો જન્માવે છે. સમાશીલતાનો અભાવ એ રોગનું બહુ મોટું કારણ હોય છે. એ નસોને કે લીવરને સખત બનાવી દે છે, આંખની દ્રષ્ટિને અસર કરે છે. આથી જાગ્રત પ્રબુદ્ધ માણસ પડોશીઓ પ્રત્યેના પોતાના વ્યવહારને સંપૂર્ણ સુંદર બનાવવાનો પ્રયત્ન કરે છે. તે દરેક ભણી શુભેચ્છા ને આશીર્વાદ પ્રસારે છે. અને તમે જો કોઈ માણસ પ્રત્યે આશીર્વાદનો ભાવ સેવો તો તે માણસ તમારું ક્યારેય નુકસાન કરી શકતો નથી. ટૂંકમાં પ્રેમ અને શુભેચ્છા અંદરના શત્રુઓનો નાશ કરે છે અને તેથી બહાર પણ કોઈ શત્રુઓ રહેતા નથી. કારણ જેવું અંદર હોય છે તેવું જ બહાર હોય છે.